नमस्कार दर्शक मित्रों, हूँ छूँ मयूर व्यास अने आ वीडियो नी अंदर तमारा बधानु स्वागत करूँ छूँ। फ्रेंड्स, तो आज आ वीडियो नी अंदर आपणे वात करीशुं के बी ए सेमिस्टर वन कम्पलसरी अंग्रेजी नी अंदर इंटरनल अने एक्सटर्नल बंने परीक्षा नी अंदर आपणुं पेपर केवी रीते पूछाशे, केटला प्रश्न आवशे अने केटला मार्क्सनुं केवी रीतनुं माळखुं हशे, केवी रीतनी मेथड हशे, एनी आपणे आजे चर्चा करीशुं। तो बी ए सेमिस्टर वन नी अंदर आपणी कम्पलसरी इंग्लिशनी छे बुक ब्रिजिस, बराबर, ब्रिजिस। तो ब्रिजिसनी अंदर फ्रेंड्स आपणी पांच स्टोरी आपेली छे अने एक ग्रामरनो पॉइंट छे जेनी अंदर प्राइमरी ऑक्सिलरी अने आर्टिकल आ बन्नेनो समावेश थयेल छे। तो यूनिवर्सिटीनी एक्जाम अने आपणी जे इंटरनल छे ते बन्ने एक्जामनी अंदर मार्क्स हशे टोटल 35। आपणने कम्पलसरी अंग्रेजीनू 35 मार्क्सनू पेपर पूछाशे, एनी अंदर कुल 3 प्रश्नों आपणने पूछाशे। पहेलो प्रश्न छे आपणो जनरल प्रश्न रहेशे, मतलब मोटो प्रश्न जेना मार्क्स छे 8। पहेलो प्रश्न 8 मार्क्सनो पूछाशे। આપણી જે પાંચ સ્ટોરી છે ને, ધ ગિફ્ટ ઓફ મેજાઈ, ધ ફાધર, ધ રોંગ મેન ઇન વર્કર્સ પેરેડાઇઝ, રોકલ ધ મિઝર અને ધ ઓપન વિન્ડો, આ પાંચની અંદરથી ગમે ત્યાં આપણને મોટા 2 પ્રશ્ન પૂછાશે। પહેલા પ્રશ્નની અંદર 5 સ્ટોરીમાંથી 2 પ્રશ્ન પૂછાશે, 2માંથી ગમે ત્યાં આપણે એક લખવાનો, આ છે લોંગ ક્વેશ્ચન, બરાબર, એના આપણને માર્ક્સ રહેશે ફ્રેન્ડ્સ 8। બીજા નંબરના પ્રશ્નની અંદર ટૂંકા પ્રશ્નો હશે, જેની અંદર આપણે ટૂંકા પ્રશ્નો પૂછેલા હશે, જેમાંથી આપણે જવાબ આપવાના, એવા કુલ 8 પ્રશ્ન પૂછવામાં આવશે। આપણી 5 સ્ટોરીમાંથી કુલ 8 પ્રશ્ન પૂછવામાં આવશે, એ 8માંથી આપણે ફ્રેન્ડ્સ 5 લખવાના રહેશે। 8માંથી તમને જે આવડે તે ગમે તે તમે 5 લખી શકો। એક પ્રશ્નના 2 માર્ક્સ એટલે 5ના કુલ થઈ ગયા 10 માર્ક્સ। પહેલો મોટો પ્રશ્ન જનરલ 2 પૂછાય, 2માંથી ગમે તે એક લખવાનો, એના 8 માર્ક્સ। ક્વેશ્ચન નંબર 2ની અંદર ટૂંકા પ્રશ્નો 8 પૂછાય, એમાંથી ગમે તે 5 લખવાના, એક પ્રશ્નનો 2 એટલે 5ના 10, એટલે આપણે કુલ ટોટલ 18 માર્ક્સ અહીં કને થઈ ગયા। હવે ક્વેશ્ચન 3ની અંદર એમસીક્યુ હશે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન 3ની અંદર ખાલી જગ્યાને નીચે, મતલબ એમસીક્યુઝ જેવું આપેલું હશે, બરાબર, એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે। શેની ખાલી જગ્યા હશે? તો કે આપણા 2 ગ્રામરના ટોપિક છે, પ્રાઇમરી ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ અને આર્ટિકલ। આર્ટિકલમાંથી 5 પ્રશ્નો છે ખાલી જગ્યા હશે, અને 5 હશે પ્રાઇમરી ઓક્ઝિલરીમાંથી, તો એ આપણને ટોટલ 10 ખાલી જગ્યા મળે છે, બરાબર ને। તો એ 12 પૂછાશે, 12માંથી ગમે ત્યાં આપણે 10 લખવાની રહેશે। ખાલી જગ્યા હશે, નીચે કૌંસની અંદર જવાબ આપેલો હશે કે આર્ટિકલ એ આવે, એન આવે, કે ધ 3માંથી જે આવે તે મૂકો, હેવ આવશે, હેઝ આવશે, કે ઈ એમ ઈઝ આર આવે, મતલબ જે પ્રમાણેનું રૂપ હશે તે મૂકો, તો આપણે એ લખવાનું। તો એવી રીતે આપણને 12 ખાલી જગ્યા મળે છે, 12 એક જાતના વિકલ્પો મળે છે, 12માંથી ટોટલ આપણે લખવાના રહેશે ફ્રેન્ડ્સ 10, એકનો 1 માર્ક્સ એટલે 10ના 10। તો ક્વેશ્ચન નંબર પહેલો જનરલ હશે, 5 સ્ટોરીમાંથી ગમે તે 2 પૂછાશે, 2માંથી 1 લખવાની, એ પ્રશ્નના 8 રહેશે। ક્વેશ્ચન નંબર 2ની અંદર ટોટલ આપણને 8 પ્રશ્નો ટૂંકા પૂછાશે, ટૂંકા પ્રશ્ન, એક પ્રશ્નનો 2 માર્ક્સ, 8 પૂછાશે, 8માંથી ગમે તે 5 લખવાના, 5 2 10 માર્ક્સ, એ 18 અને 10નું ગ્રામર, 5ના આર્ટિકલ અને 5નું સહાયકારક ક્રિયાપદ, બાકી વધ્યા 7 માર્ક્સ। એ 7 માર્ક્સની અંદરથી ફ્રેન્ડ્સ તમને ફકરો આપવામાં આવેલો છે, એ ફકરાને તમારે સારી રીતે વાંચવાનો છે અને ફકરા ઉપરથી જે પ્રશ્નો પૂછવામાં આવેલા હોય તે પ્રશ્નોનો જવાબ આપવાનો છે, બરાબર ને। તો આવી રીતે આપણું કમ્પલસરી અંગ્રેજી બ્રિજિસ બી એ સેમિસ્ટર 1 જે 35 માર્ક્સનું પેપર આવે છે એનું માળખું છે। પહેલો પ્રશ્ન જનરલ, 5 સ્ટોરીમાંથી ગમે તે 2 પૂછાશે, 2માંથી ગમે તે 1 લખવાનો, એનો તમારો 8 માર્ક્સ। બીજા પ્રશ્નની અંદર 5 સ્ટોરીમાંથી ટૂંકા પ્રશ્ન પૂછવામાં આવશે, કેટલા 8, 8માંથી ગમે તે 5 લખવાના, 1ના 2 માર્ક્સ એટલે તે થઈ ગયા 10। ત્રીજા પ્રશ્નની અંદર ખાલી જગ્યાઓ હશે એમસીક્યુઝ ટાઈપની, બરાબર, એ આપણે 10 લખવાની છે, 5 પૂછાશે હેલ્પિંગ વર્બ એટલે કે એમ ઇઝ આર, વોઝ વર, હેવ, હેઝ, હેડ, એમાંથી, અને 5 હશે આપણો એ, એન ને ધ આર્ટિકલમાંથી, અને છેલ્લો આપણો પ્રશ્ન રહેશે ફકરા ઉપરથી જવાબનો। એકદમ સરળ માળખું છે,
तो આવી રીતે 35 માર્ક્સ નું ઇન્ટરનલ જે કોલેજ દ્વારા પરીક્ષા લેવાય, એક્સટર્નલ જે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાય, તો એવી રીતે પૂછાશે. હજી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શન ની અંદર પૂછી શકો છો. હું મયુર વ્યાસ, અદ્વૈત આર્ટ્સ કોલેજ જસરા. સૌને જય શ્રી કૃષ્ણ.